अबड़ासा तालुकानु बारा गाम चार दिवस थी संपर्क विहोणु बन्यु छे। 300 जेटला लोकोनी वस्ती धरावतु गाम संपर्क विहोणु बन्यु। मा न्यूजना अहेवाल बाद वहीवटी तंत्र हरकतमां पाणीना भारे प्रवाहथी कोझवे तूटी गयो होता गाम संपर्क विहोणु बन्यु हतु। हाल तंत्र द्वारा कोझवेनु समारकाम हाथ धरायु छे। अबड़ासाना 6 जेटला मार्गो हाल बंद हालतमां छे। तंत्र द्वारा रस्ताओनुं समारकाम शरू करायुं। ग्रामजनोए मा न्यूजनो आभार मान्यो हतो। स्टोरी बाय रमेश भानुशाली, मा न्यूज लाइव, कच्छ गुजरात। अबड़ासा तालुकानी अंदर 3-4 दिवसथी जे भयंकर वरसाद थई रह्यो छे एना अनुसंधाने अमे 10-15 गामोनी उपर एक क्लास 2 ऑफिसरनी निमणूक करी छे अने क्लस्टर ऑफिसर्स पण एमनी कामगीरी कर रह्या छे। एना सिवाय अमारे त्यां नाना मोटा कारणोना कारणे 6-7 रोड ब्लॉक छे એને ફરીથી ચાલુ કરવાનો પ્રયાસ ચાલુ છે। એક મોટી જે બ્લોક છે એ બારા ગામનું છે કે જે 2 દિવસથી બંધ છે, ટોટલી ગામ સંપર્ક વિહોણું છે। આજે એની અમે જાતે મુલાકાત લીધી છે અને એના સિવાય કોઈ એસટીના રૂટ બંધ નથી, વીજળીના પણ કોઈ પ્રશ્ન નથી। જે પ્રશ્ન હતા એ સોલ્વ થાય છે। 3-4 ગામમાં વીજળી બંધ થઈ ગઈ હતી અને પણ પાછી PGVCL એ ફરીથી ચાલુ કરી નાખી છે। એસટીના પણ બધા રૂટ ચાલુ છે અને એની સાથે આજે અમે બારા ગામના સરપંચ અને ઉપસરપંચ સાથે પણ વાત કરી। એમને અત્યારે રાશનની કે બીજી કોઈ પ્રોબ્લેમ નથી, પાણીની લાઈન એક વહી ગઈ છે તો એ પણ ચાલુ થઈ જાય એના માટે અમે પ્રયાસ કરીશું। આ જે મેઇન કનેક્ટિંગ રોડ છે કાલ સવાર સુધીમાં મોટરેબલ થઈ જશે, એટલે PGVCL નો અત્યારે અમને વીજળીનો પ્રશ્ન છે એ પણ કાલે સોલ્વ થઈ જશે। અને કેટલા ગામડાઓ છે કે જ્યાં સંપર્ક વિહોણા બન્યા હોય? જે રીતે વાત કરવામાં આવે તો અબડાસા અને લખપતને જોડતો એ પણ 24 કલાકથી માર્ગ બંધ છે, કઈ રીતની કામગીરી તમે? ત્યાં પાણીના વહેણના કારણે પ્રશ્ન છે, પાણીનું વહેણ નીચું થઈ જશે એટલે તરત જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। અને નાના મોટા કારણોને કારણે 6-7 રોડ બ્લોક છે અત્યારે, કારણ કે અબડાસાનો વિસ્તાર ઘણો જ મોટો છે અને એના કારણે બધી જગ્યાએ ઓવરબ્રિજ નથી, પાપડીઓ હોવાના કારણે એ પ્રશ્ન છે। તે જેવી રીતે પાણીનો પ્રવાહ મોટાભાગે થયું એવું છે કે લખપત અને નખત્રાણા તાલુકામાં અબડાસા કરતાં પણ વધારે વરસાદ છે અને ત્યાંનું બધું જ પાણી અબડાસામાં આવે છે, તો એના કારણે અમારા 4 મધ્યમ સિંચાઈના ડેમ ઓવરફ્લો થઈ ગયા છે, 29માંથી 24 નાની સિંચાઈના ડેમ ઓવરફ્લો થઈ ગયા છે અને એના કારણે બધા જે ઓવરબ્રિજીસ ન હોવાના કારણે પાપડીઓમાં પણ પ્રોબ્લેમ થઈ છે।